ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ કેમ છો બધા મજામાં ને આજે આપણે ભણીશું વિશેષ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર જેનું નામ છે ભારતનું ન્યાયતંત્ર એટલે કે ભારતનું ન્યાય મેળવવાનું તંત્ર એટલે કે આપણને ન્યાય ક્યાંથી મળે તો આપણને ન્યાય છે એ અદાલતો મળે હવે એમાં આપણે કહીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ છે એને ન્યાય જોઈએ છીએ તો એ ન્યાય મેળવવા માટે ક્યાં જશે તો મોટી મોટી સુપ્રીમ કોર્ટો અથવા તો આપણે કહીએ કે સર્વોચ્ચ અદાલતોમાં અથવા તો આપણે કહીએ કે રાજ્ય કક્ષાએ હાઈકોર્ટોમાં જશે બરાબર તો એક આખું ભારતનું ન્યાયતંત્ર કેવું છે તે આપણે આ પાઠમાં વિસ્તૃત સમજ સાથે મેળવીશું સૌ પ્રથમ જોઈશું પ્રસ્તાવના રૂપ સંઘ સરકારના બે અંગો એની સમજ આગળના પાઠમાં એટલે કે દસમા પાઠમાં આપણે મેળવી તો બે અંગો એમાં ધારાસભા અને કારોબારી અને ત્રીજાની વાત કરીએ અંગ તરીકે તો એ છે ન્યાયતંત્ર એમાં ત્રીજો છે સ્વતંત્ર નિષ્પક્ષ અને સળંગ એક સૂત્રીય એવો વિશિષ્ટ અંક ન્યાયતંત્ર તો એનો વિગતે અભ્યાસ કરીશું ભારતની સંઘીય રાજ્ય પદ્ધતિ છે એ પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ સળંગ અને એક સૂત્રીય ન્યાય પદ્ધતિ જોવા મળે છે ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રંથિત એવો પિરામિડ સ્વરૂપે પણ જોવા મળે છે આપણે ત્યાં એક સૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે તદ અનુસાર એ ઉપરાંત કેન્દ્ર કક્ષાએ ટોચ ઉપર દેશની સર્વોચ્ચ અદાલત એને સુપ્રીમ કોર્ટ કહેવામાં આવી છે જ્યારે તેની મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલત એટલે કે જેને હાઈકોર્ટ કહેવામાં આવે છે અને એના તાબા હેઠળ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો જોવા મળે છે અને એના તાબા નીચે અંડરમાં હેઠળ નીચે વિશિષ્ટ અદાલતો એટલે કે ટ્રાયલ કોર્ટો ઉપરાંત જુદા જુદા હેતુઓ માટે રચવામાં આવેલી ટ્રીબ્યુનલો ટ્રીબ્યુનલોનો મતલબ થાય છે કચેરીઓ અથવા તો ન્યાયધિકરણ એ જોવા મળે છે હવે જોઈએ ન્યાયતંત્રનું મહત્વ શું છે તો ભારતમાં નાગરિકોના હક્કોના રક્ષણ અને જતન કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કે રાજ્ય રાજ્ય વચ્ચેના વિભાજનને લગતી કોઈપણ વિસવાદિતા સર્જાય તો તેના બંધારણની જોગવાઈ મુજબ ઉકેલે લાવીને સમાધાન કરવા માટે સમવાય તંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા એટલે કે જરૂરિયાતો છે બંધારણની સર્વોપરીતાને અસર ન થાય તેથી કોઈ પણ કાયદો હોય તો તે કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણીય સુસંગતતા તપાસવા માટે તેના અર્થઘટન કરવા ન્યાયતંત્ર મહત્વનું અંગ છે ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તે માટે અથવા તો તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર તટસ્થ નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશીલા છે એટલે કે આપણે કહીએ છીએ કોઈ કોઈ પણ મર્યાદાઓ હોય એનો ઉલ્લંઘન ન થાય એની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર એટલે કે આપણે કહીએ છીએ ને સ્વતંત્ર આપણે ઈચ્છીએ છીએ સ્વ પોતાના તંત્ર દ્વારા એટલે પરતંત્ર દ્વારા નહીં બીજા ઉપર આધારિત નહીં એટલે કે આપણા ઉપર આધારિત સ્વતંત્ર તટસ્થ નિષ્પક્ષ અને નિર્ભીક એવો ન્યાયતંત્ર એ લોકશાહીની એટલે કે લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી કહેવાય તો એ લોકશાહીની આધારશીલા છે ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ એટલે કે કોઈ અડચણો ન થાય અને નાગરિકોને ઝડપી સસ્તો અને સમાન ન્યાય મળે તો જ બંધારણનો હેતુ સરે છે કદાચ ન્યાય મેળવવાની પ્રક્રિયામાં આપણે કહીએ છીએ કે વિલંબ ઊભો થાય બરાબર અથવા તો ક્ષતિ એ નાગરિકોને ઉભી થાય તો આપણે કહીએ છીએ કે એ ન્યાય મળે તે આપણે કહી શકીએ કે ન્યાય ન મળે તો બંધારણનો કોઈ હેતુ સત્તો નથી કારોબારી અને સજાગ ધારાસભા હોય સજાગ એટલે જાગૃત ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે એ હર હંમેશ જરૂરી બને છે પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બે જવાબદારપણાને કારણે તથા ધારાસભાની આપ ખુદ પરિણામે જાગૃત નિડર સ્વતંત્ર નિષ્પક્ષ એવા ન્યાયતંત્રે ન્યાયિક સક્રિયતા દર્શાવી છે તો આ વાત થઈ ન્યાયતંત્રના મહત્વની હવે જોઈએ આગળ સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ એટલે આપણે કહીએ છીએ કે કેન્દ્ર કક્ષાએ ટોચ ઉપર જોવા મળી છે આ સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ દેશના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે એટલે કે સુપ્રીમ કોર્ટ છે ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે તેની બેઠક નવી દિલ્હીમાં છે એટલે કે સુપ્રીમ કોર્ટ ક્યાં છે તો એ નવી દિલ્હીમાં છે એની બેઠક ભારતમાં આવેલી તમામ દિવાની અને ફોજદારી કોર્ટો છે એ સર્વોચ્ય અદાલતના તાબા હેઠળ એટલે એની નીચે તેની સહાયમાં કામ કરવાનું હોય છે એટલે કે ભારતમાં આવેલી તમામ એવી દિવાની અને ફોજદારી કોર્ટો આવેલી છે પરંતુ સર્વોચ્ચ અદાલત એવી છે જે કેન્દ્ર સ્થાને ટોચના સ્થાને છે તો એની અંદર એટલે કે એના તાબા નીચે હેઠળ એની સહાયમાં પણ કામ કરવાનું હોય છે સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત અઠયાવીસ ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કરી છે સર્વોચ્ચ અદાલત છે એ દિલ્હીમાં છે બરાબર સુપ્રીમ કોર્ટ હવે એમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ હોય છે અને એની અંદરમાં આપણે વાત કરીએ તો અઠયાવીસ ન્યાયાધીશો ન્યાયાધીશો એટલે જજ એની સંખ્યાની જોગવાઈ કરવામાં આવી છે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશો હોય એની નિમણૂક કરે છે સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે તો તેઓ બંધારણીય સત્તા મુજબ એડ હોક ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે હવે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક શ્રેયાનતા એટલે કે સિનિયોરિટીના ધોરણે થાય છે મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં મુખ્ય ન્યાયમૂર્તિ અને વરિષ્ઠ ન્યાયાધીશો સાથે હંમેશા ચર્ચાઓ થાય છે વિમર્શો થાય છે અને એના પછી એનો નિર્ણય થાય છે એટલે કે ચર્ચા વિમર્શ કરીને કરવામાં આવે છે એની નિમણૂકોની કોની તો ન્યાયાધીશોની હવે આપણે કહીએ કે સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ હોય છે એ નિમણૂક કરે છે એની નિમણૂક થાય છે એ પામનાર વ્યક્તિની લાયકાત કેવી હોવી જોઈએ તો પેલું જોઈએ કે ભારતની નાગરિક હોવી જોઈએ બરાબર સૌપ્રથમ વાત કરીએ કે વિદેશનો કોઈ વ્યક્તિ ના હોવો જોઈએ એટલે કે ભારતનું નાગરિક જ હોવો જોઈએ એ ન્યાયાધીશ તરીકે નિમણૂક થાય તો જ એ ભારતનો હોવો જોઈએ નાગરિક બીજી વસ્તુ છે કે ભારતની કોઈ પણ વડી અદાલતમાં એટલે કે રાજ્ય કક્ષાએ જે હોય જોવા મળે બરાબર એટલે કે આપણે કહીએ છીએ કે અમુક ટોચ કક્ષાએ સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટ હોય છે પરંતુ મધ્યમાં એ રાજ્ય કક્ષાએ વડી અદાલત જોવા મળે છે તો એ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સેવા બજાવી હોય તેવો હોવો જોઈએ નાગરિક હવે આપણે કહીએ છીએ કે ભારતનો તો નાગરિક હોવો જ જોઈએ પરંતુ એ વડી અદાલત એટલે કે રાજ્યમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા પાંચ વર્ષ એ કામ કર્યું હોય સેવાઓ બજાવી હોય એવો હોવો જોઈએ ત્રીજી વસ્તુ છે કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા દસ વર્ષ સુધી વકીલ તરીકે વકીલાતનો અનુભવ ધરાવતી વ્યક્તિ હોવી જોઈએ ચોથી વસ્તુ છે કે રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ એવા કાયદાશાસ્ત્રી હોવો જોઈએ પાંચમી વસ્તુ છે તે વ્યક્તિ છે એ પાસઠ વર્ષ કે તે કરતા વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ હવે એ વ્યક્તિની ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ છે આપણે કહીએ છીએ કે એવો વ્યક્તિ પસંદ કરવો જોઈએ એવા વ્યક્તિની નિમણૂક કરવી જોઈએ કે તે વ્યક્તિ છે એ પાસઠ વર્ષ કે તે કરતા વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ એટલે કે પાસઠ વર્ષથી ઓછી ઉંમર હોવી જોઈએ તો જ એ ન્યાયાધીશ તરીકે એની નિમણૂક કરી શકીએ તો એ આપણે કહીએ છીએ કે એની લાયકાતો જોવા મળે છે આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વય આપણે કહીએ છીએ કે એ સર્વોચ્ચ અદાલત છે એટલે એમાં આપણે જોઈએ કે સર્વોચ્ચ અદાલત હોય છે એટલે સુપ્રીમ કોર્ટ એમાં જે ન્યાયમૂર્તિ હોય છે બરાબર એની નિવૃત્તિ વય આપણે કહીએ છીએ ને એ નિવૃત્ત થાય ક્યારે થાય તો એની મર્યાદા પાસઠ વર્ષની હોય છે એટલે પાસઠ વર્ષે તે નિવૃત્ત થાય છે એમાં ત્યાં સુધી એ હોદ્દા ઉપર રહી શકે છે હવે આપણે વાત કરીએ કે જે સર્વોચ્ચ અદાલત છે બરાબર હવે એમાં ન્યાયાધીશ હોય છે એની સમય અવધિ એટલે કે સમયાવધિ સમય અવધિ કેટલી હોય છે તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય જ્યારે એ કામમાંથી સત્તા છોડે છે હોદ્દો છોડે છે ત્યારે એની નિવૃત્તિ વય પાસઠ વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે એટલે કે એ પાસઠ વર્ષે નિવૃત્ત થાય છે કોણ તો ન્યાયાધીશ કઈ અદાલતમાંથી તો સર્વોચ્ચ અદાલતમાંથી જોકે સંસદ તેમાં કાયદો ઘડીને ફેરફાર કરી શકે છે હવે નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી જ્યારે એ નિવૃત્ત થઈ જાય છે પછી ભારતની પણ એવી અદાલત હોય છે એમાં વકીલાત કરી શકશે નહીં પરંતુ અસાધારણ સંજોગોમાં કે પ્રસંગોમાં તપાસ માટે નિમાયેલ તપાસ પંચોની કામગીરી તેઓ કરી શકે છે કોણ તો ન્યાયાધીશ તેઓ નિવૃત્તિ મુદત પહેલા પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો સ્વેચ્છાએ પોતે લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપીને ફરજમાંથી મુક્ત પણ થઈ શકે છે પરંતુ પોતાની અયોગ્યતા સાબિત થવાથી ગેરવર્તણૂક કે બિન કાર્યક્ષમતાને કારણે પદ પરથી દૂર કરવાના સંજોગોમાં તેમજ બંધારણીય મર્યાદાઓના ભંગ કરવાના કારણોસર કે ગંભીર એવી ગેરરીતિ હોય અથવા તો ભ્રષ્ટાચાર આ આચરવાના પોક્ષર તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે તે માટેની કાર્યવાહી આ પ્રમાણે છે હવે આ સંસદ છે હવે એ સંસદ દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી હોય તો એ બહુમતીના તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોની બહુમતીના ટેકાવાનું નિવેદનને રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરાયેલ હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે હોદ્દા પરથી એને દૂર કરી શકાય છે હવે સંસદ છે એ સંસદમાં બે ગૃહો હોય છે એક ઉપલું ગૃહ અને બીજું નીચલું ગૃહ બરાબર એમાં શું હોય છે તો કુલ સભ્ય સંખ્યાની બહુમતી હોય તો તે બહુમતીના તથા એ ગૃહ હોય એમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછો બે તૃતીયાંશ સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદન હોય છે એ નિવેદનને રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરવામાં આવે છે અને જે રજૂ કરાયેલા હોય તેના ઉપર પત્ર ઉપરથી રાષ્ટ્રપતિના હુકમના તે રીતે હોદ્દાપતિને દૂર કરી શકાય છે કોને ન્યાયાધીશને બરાબર હવે સંસદ છે એ ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટેની અને તેના તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટેની કાર્યવાહીનું નિયમન પણ કરશે હવે સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજૂ કરવાની તક પણ આપવામાં આવી છે હવે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને એટલે આપણે કહીએ છીએ કે ન્યાયમૂર્તિઓ હોય સર્વોચ્ચ અદાલતના એ હોદ્દો ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિ હોદ્દાની ગુપ્તતા એટલે છુપી રીતે અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે અને તેઓએ પ્રતિજ્ઞા પત્ર પર સહી કરવી પડે છે હવે સર્વોચ્ચ અદાલતના જે ન્યાયમૂર્તિઓ હોય એને જયારે હોદ્દો આપવામાં આવે છે ત્યારે પહેલા રાષ્ટ્રપતિ શું કરે છે તો તેને હોદ્દાની ગુપ્તતા એટલે કે આ હોદ્દો છે એના ઉપર એને ગુપ્ત રીતે અને બંધારણ પ્રત્યે વફાદાર રહીને એને શપથ લેવડાવે છે અને તેઓ પ્રતિજ્ઞા પત્ર પર પછી ન્યાયમૂર્તિ સહી કરે છે એટલે કે તેમને પ્રતિજ્ઞા પત્ર પર સહી કરવી પડે છે હવે જોઈએ આગળ સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને એનું કાર્યક્ષેત્ર કેવું એનું કામ છે ભારતની સર્વોચ્ચ અદાલત દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલતો કરતા વિશેષ સત્તાઓ વિશાળ એટલે કે મોટા કાર્યક્ષેત્ર ધરાવે છે આ કાર્યક્ષેત્રને મૂળભૂત ક્ષેત્રાધિકાર વિવાદ ક્ષેત્રાધિકાર અને સલાહકારી ક્ષેત્રાધિકાર એમ ત્રણ પ્રકારમાં વહેંચી શકાય છે તો એમાંનું આપણે કહીએ કે પહેલું કાર્યક્ષેત્ર છે મૂળભૂત ક્ષેત્રાધિકાર બરાબર તો એની સમજ મેળવી હવે મૂળભૂત ક્ષેત્રાધિકારમાં શું હોય છે તો જયારે અદાલતને સૌ પ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળ અધિકાર ક્ષેત્ર કહેવામાં આવે છે અથવા તો મૌલિક હકુમત કહેવામાં આવે છે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જયારે કોઈ અદાલત હોય એ અદાલતને સૌ પ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય કરવાનો હોય છે હવે નિર્ણય આપવાની સત્તા હોય તો તેને મૂળ અધિકાર ક્ષેત્ર કહેવામાં આવે છે અને કેસનો નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ પણ અદાલતોને નથી તે સર્વોચ્ચ અદાલતને છે આ અધિકાર ક્ષેત્રમાં નીચેના પક્ષકારો હોવા જોઈએ જેમના વિવાદનું નિરાકરણ કરવાની સત્તા ધરાવે છે એટલે આપણે કહીએ છીએ કે કેસનો નિર્ણય થાય છે હવે એ નિર્ણય કરવાની સત્તા છે એ અન્ય કોઈ અદાલતોને નથી બીજી કોઈ જે તે અદાલતોને નથી પરંતુ એનો નિર્ણય કરવાની સત્તા છે એ સર્વોચ્ચ અદાલતને હોય છે હવે આ અધિકાર ક્ષેત્રમાં એટલે કે મૂળભૂત અધિકાર ક્ષેત્રમાં નીચેના પક્ષકારો હોવા જોઈએ જેમના વિવાદનું નિરાકરણ કરવાની પણ સત્તા ધરાવે છે હવે જોઈએ કે પેલું કે સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો હોય એ વચ્ચેના ઝઘડાઓ હોય અથવા તો વિવાદો હોય તો તે વિવાદોનું નિરાકરણ કરવાની સત્તા ધરાવે છે બીજી વસ્તુ છે કે એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો હોય અને બીજી તરફ એક કે તેથી વધુ અન્ય રાજ્યો વચ્ચેના મતભેદો હોય કે તકરારો કે સંઘર્ષો ઝઘડાઓ હોય તો એનો ઉકેલ લાવવાની પણ સત્તા હવે ત્રીજી વસ્તુ છે કે બે કે તેથી વધુ રાજ્યો હોય એ વચ્ચેની એટલે કે રાજ્યો રાજ્યો વચ્ચેની તકરારો કે ઝઘડાઓના સંદર્ભે ચુકાદો આપવાની સંપૂર્ણ સત્તા પણ ધરાવે છે હવે ચોથી વસ્તુ છે કે સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈ પણ કાયદાના કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ એવા પ્રશ્નો અંગેના યુકાદાઓ આપવાનો અધિકાર જોવા મળે છે પાંચમી વસ્તુ છે કે આ અદાલત છે એ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને એનું જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ અધિકાર હુકમ કે પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તાઓ પણ હોય છે હવે રાજ્ય રાજ્ય વચ્ચેના કે રાજ્ય રાજ્ય કે રાજ્યો કે રાજ્યો રાજ્યો ખાસ ધ્યાન મિત્રો રાજ્ય રાજ્ય વચ્ચેના કે રાજ્યો રાજ્ય એટલે ઘણા બધા રાજ્યો અને એક જ રાજ્ય કે એક જ રાજ્ય કે ઘણા બધા રાજ્યો કે રાજ્યો એટલે ઘણા બધા રાજ્યો અને ઘણા બધા રાજ્યો વચ્ચેના નદીના પાણીની વહેંચણી ઉપયોગ બાબતેના વિવાદો ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હકુમત બહાર છે હવે આપણે કહીએ છીએ કે રાજ્ય રાજ્ય વચ્ચેના રાજ્યો રાજ્યો વચ્ચેના નદીના જે પાણીઓ હોયની વહેંચણી કરવામાં આવી છે એનો ઉપયોગ કેવી રીતે કાય છે એ બાબતના વિવાદો ઉભા થતા હોય તો એ વિવાદો ઉકેલ લાવવા માટેની સત્તા છે એ સર્વોચ્ચ અદાલતની હકુમત બહાર જોવા મળે છે તે માટે અલગ પાણી ન્યાયતંત્ર એટલે કે ટ્રિબ્યુનલો એટલે કે કચેરીઓ ચુકાદા આપે છે સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અંતિમ જોવા મળે છે અને તે અન્યત્ર પડકારી શકાતા નથી તે બધા માટે સિરો માન્ય જોવા મળે છે હવે જોઈએ બીજું અપીલ નું ક્ષેત્રાધિકાર એટલે કે અપીલ કરવામાં આવે છે એ ક્ષેત્ર અધિકાર એને કહેવાય છે વિવાદ અધિકાર ક્ષેત્ર એ જોઈએ સર્વોચ્ય અદાલત હોય એ સર્વોચ્ય અદાલતના વિવાદ અધિકાર ક્ષેત્રમાં ત્રણ પ્રકારના વિવાદોમાં જ અપીલ થઈ શકે છે હવે ત્રણ પ્રકારોના વિવાદમાં કઈ અપીલ થઈ શકે છે તો આપણે કહીએ છીએ કે ત્રણ બાબતો છે બંધારણીય અર્થઘટનના કેસો બીજું છે દિવાની દાવાઓ અંગેના કેસો અને ત્રીજું છે ફોજદારી દાવાના કેસો બરાબર તો એમાં પહેલું જોઈએ બંધારણીય અર્થઘટનના કેસો ભારતમાં કોઈ પણ વડી અદાલતના કોઈ પણ દાવાઓના ચુકાદાઓના હકુમ હુકમનામા તેમજ આખરી એટલે છેલ્લી હુકમ સાથે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે વડી અદાલત એટલે સર્વોચ્ચ અદાલત સોરી વડી અદાલત એટલે આપણે કહીએ છીએ કે રાજ્ય કક્ષાએ જોવા મળે છે તે વડી અદાલતે ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે કોઈ પણ કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નોનો ખોટી રીતે નિર્ણય અપાયેલ છે એ કારણોસર નારાજ પક્ષકાર હોય એ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે જો કોઈ વડી અદાલત આવું પ્રમાણપત્ર ન આપે પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય જે અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે તો તે ખાસ પરવાનગી એટલે કે અપીલ માટે આપવાની સત્તા ધરાવે છે અલબત્ત એટલે જો કે એ અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી કેસનો પક્ષપાત પક્ષપા પક્ષકાર જ એ જ કારણોસર અપીલ કરી શકે છે કે પ્રશ્નનો નિર્ણય પણ વડી અદાલતમાં કે અન્ય કોઈ અદાલતમાં ખોટી રીતે અપાયો છે જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે બીજો કોઈ કરી શકતો નથી હવે બીજી અપીલ છે કે દીવાની કેસોમાં વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે અને તેમાં કાયદાના અર્થઘટનનો પ્રશ્ન મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે અને તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે એટલે કે કોઈ દીવાની કેસો હોય એમાં વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે છે કે કેસ છે એ વ્યાપક મોટા પ્રમાણમાં મહત્તા ધરાવે છે અને એમાં કાયદા હોય તો એ કાયદાનું અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ હોય છે સમાયેલો હોય છે અને એ કોઈ પણ પ્રશ્ન હોય તો એનો નિર્ણય છે એ સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે એટલે કયો તો દીવાની કેસોમાં જ્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે કોઈ પણ વડી અદાલતના એક લાખથી વધુ રકમના દીવાની દાવાઓના ચુકાદા હોય અથવા તો એનો નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે હવે ત્રીજી અપીલ છે ફોજદારી કેસોમાં તો ફોજદારી કેસોમાં નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલત છે એ આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે મિત્ર ખાસ ધ્યાન રાખજો ફોજદારી કેસોમાં શું હોય તો આપણે કહીએ છીએ કે નીચલી અદાલત હોય બરાબર હવે એ નીચલી અદાલતમાં કોઈ પણ આરોપી હોય તો એ આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલત એટલે રાજ્ય કક્ષાએ એ આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે આ ફોજદારી કેસોમાં એ અપીલ થઈ શકે છે વડી અદાલત છે એ પોતાના તાબા હેઠળની નીચલી અદાલતમાંથી કોઈપણ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટેનો યોગ્ય કેસ છે અને પુનઃ વિચાર એટલે કે બીજી વાર વિચાર માટે યોગ્ય છે ત્યારે પણ અપીલ થઈ શકે છે હવે સર્વોચ્ચ અદાલત પોતાના આપેલ ચુકાદાઓનું પોતે જ પુનરાવલોકન એટલે બીજી વાર એનું અવલોકન કરે છે એટલે પુનઃ સમીક્ષા એટલે બીજી વાર એની સમીક્ષા કરી શકે છે અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસો હોય તો તે કેસને પોતાની અદાલતમાં તબદીલ એટલે ટ્રાન્સફર પણ કરી શકે છે સંસદ કાયદા ઘડીને આ અદાલતની સત્તા અથવા તો અધિકારોમાં વધારો પણ કરી શકે છે હવે જોઈએ ત્રીજું સલાહ ક્ષેત્રાધિકાર એટલે કે સલાહકારી અધિકાર ક્ષેત્ર જો રાષ્ટ્રપતિ અમુક બાબતો કે કોઈ પ્રશ્નો હોય જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન હોય અથવા તો જાહેર હિતને સ્પર્શતો કોઈ મુદ્દો હોય તો તેમાં સર્વોચ્ય અદાલતનો અભિપ્રાય લેવાનો યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે નહીતર મોકલી શકતા નથી હવે આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન હકીકતનો કોઈ પણ પ્રશ્ન હોય બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન હોય કોઈ ખરડા હોય એ ખરડાની કાયદેસર તહસાનને લગતા પ્રશ્નો હોય એના પર રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે પરંતુ જો સર્વોચ્ચ અદાલતને વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો જ સર્વોચ્ચ અદાલત તે રાષ્ટ્રપતિને પરત મોકલી શકે છે અન્યથા મોકલી શકતા નથી અને જો અભિપ્રાય કે સલાહ આપે તો તે સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપતિ માનવા માટે બંધન કરતા નથી હવે જોઈએ ચોથું અન્ય સત્તાઓ સર્વોચ્ય અદાલતને અગાઉ આપેલ પોતાના નિર્ણય કે યુકાદાની પુનઃ એટલે બીજી વાર સમીક્ષા અથવા તો વિચારણા કરવાની સત્તા હોય છે હવે સર્વોચ્ચ અદાલત છે એ અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદો ઉકેલવાની સત્તા છે નાગરિકોના મૂળભૂત હકો હોય તો તે હકોના રક્ષણ કરવા સંબંધમાં કારોબારીના કોઈ પગલાંને કાયદાને આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી એટલે એના સાથે જોડાયેલા નથી એની મરજીથી જોડાયેલા નથી તેના આધારે તે હુકમોને ગેરબંધારણીય અને રદ બાતલ કરવાની સત્તા ધરાવે છે એટલે આપણે કહીએ કે ગેરવ્યવહાર કરે બરાબર નુકસાન કરે અથવા તો રદ કરે તો એના રદ બાતલ કરવાની સત્તા ધરાવે છે એ સત્તા તેને બંધારણીય ઇલાજોના હકના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે આમ સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકોના રક્ષક વાલી તરીકેની ફરજો પણ અદા કરી છે તો હવે આગળની સમજૂતી આપણે આગળના વિધ્યામાં મેળવીશું થેન્ક યુ